જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. બાબા રામદેવની વડોદરામાં સાયકલ યાત્રા. મોંઘવારીના મારનો વર્તારો દર્શાવવા જાગૃત નાગરિકનો અનોખો વિરોધ. બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસનો બોટલ સાથે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા. જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો. ગૃહિણીઓના બજેટ કોરવાયા હતા, ખરકંકાસના દ્રશ્યો સર્જાયા. બાબા રામદેવની સાયકલ યાત્રાએ લોકમુખે ભારે ચર્ચા જગાવી. વડોદરા શહેરમાં બાબા રામદેવની સાયકલ યાત્રા નીકળતા કુતૂહલ સર્જાયું હતું. મોંઘવારીના મારનો વર્તારો દર્શાવવા જાગૃત નાગરિકે બાબા રામદેવના વેશમાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસનો બોટલ સાથે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા નીકળતા લોકમુખે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અત્રે નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો શીખાતા જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. ગૃહિણીઓના બજેટ ઉપર આર્થિક બોજો વધતા ઘરકંકાસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે જાગૃત નાગરિકે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ ઉપર નિયંત્રણ લાવવા વડોદરા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે. વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે છે, પરંતુ ભારતની કેન્દ્ર સરકાર સરકારી તિજોરીમાં આવક ઊભી કરવા માટે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો શીખાતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં મોટાભાગની ચીજવસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિનો આર્થિક બોજો ભારતના નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે. તેમાંય ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ કપરી બની છે. કોરોના કાળમાં વેપાર ધંધા ખોરવાતા નાગરિકો લાચાર બન્યા છે. પડતા પર પાટું સમાન રાંધણ ગેસના બોટલના ભાવ પણ ચિંતાજનક વધ્યા છે. હાલ રાંધણ ગેસનો બોટલ 850 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતાં ઘરકંકાસના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના બોટલના ભાવમાં હજુ ઘટાડો નોંધાયો નથી, તો બીજી તરફ કપાસિયા તેમજ સિંગ તેલના ભાવ પણ બમણા થઈ ગયા છે. અગાઉ યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે સત્તા પર આવીશું તો પેટ્રોલ ડીઝલ 40 રૂપિયા લીટર તેમજ રાંધણ ગેસ 400 રૂપિયામાં આપશું. ત્યારે હવે યોગગુરુ બાબા રામદેવની વેશભૂષામાં પોસ્ટર તેલનો ડબ્બો અને રાંધણ ગેસના બોટલ સાથે સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. આ સાયકલ યાત્રા ગાંધીનગર ગૃહથી ભગતસિંહ ચોક થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જાગૃત નાગરિક અતુલ ગામીજીએ નવતર અભિગમ સાથે વિરોધ દર્શાવી પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ કપાસિયા તેલ સિંગ તેલ તેમજ અન્ય જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ પેટ્રોલ ડીઝલના વેટ પર શેષમાં રાહત આપવા જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. વડોદરા શહેર ગુજરાત ભારતમાં મોંઘવારી જનતા પરેશાન એક સ્લોગન આપીને આજે અમે નીકળ્યા છે. સાયકલ લઈને નીકળ્યા છે, સાયકલ પર ગેસનો બોટલ છે, તેલના ડબ્બા છે, સ્લોગન લગાવેલું પોસ્ટર છે. સાથે બાબા રામદેવે કહ્યું હતું કે 800નો ગેસનો બોટલ જોઈએ કે 400નો, 80 રૂપિયા લીટર પેટ્રોલ ડીઝલ જોઈએ છે કે 40 રૂપિયા. આ તમામ બાબતો ફોક થઈ ગઈ છે અને અત્યારે પેટ્રોલ ડીઝલ 100ને પાર થવાયું છે. સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી જરૂરિયાતમંદ જે ચીજવસ્તુઓ હોય છે એ ચીજવસ્તુઓ મોંઘી થતી ગઈ છે. કહી શકાય કે ઘરમાં ગૃહકલેશ પણ વધી ગયા છે. આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આ જ આવેદનપત્ર મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પહોંચાડે તેવી માંગ કરનાર છે. અને ભારતની તમામ જનતા માટે જે પેટ્રોલ ડીઝલ પર સેસ લેવાય છે, વેટ લેવાય છે, એ પણ ઓછો કરે તેવી માંગણી અમે કરેલ છે.